नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, કોરોના કાળમાં એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાય નહીં તે માટે એક આકરો નિર્ણય દેશભરમાં લેવામાં આવ્યો અને તે હતું લોકડાઉન. હવે લોકડાઉન તો પૂરું થયું, લોકડાઉનના ચાર તબક્કાઓ અને અનલોકનો આ પાંચમો તબક્કો, તેમ છતાં રાજ્ય કે દેશમાં શાળા કોલેજો હજી સુધી ખુલી નથી. તે બાબતે હજી પણ વિચારણાઓ ચાલી રહી છે, પણ તેમ છતાં બાળકોનું શિક્ષણ ન બગડે અથવા તો પછી બાળકોનું ભણતર ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાનો એક અભિગમ હાથ ધરવામાં આવ્યો. જો કે ડિજિટલ ઇન્ડિયાના આ અભિગમમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં તો આવ્યું, પરંતુ આખરે ચાર મહિના બાદ એક સર્વે કરવામાં આવે છે અને આ સર્વેમાં મહત્વના ચોંકાવનારા આંકડાઓ જે સામે આવી રહ્યા છે કે રાજ્યમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમની પાસે નથી સ્માર્ટફોન કે નથી ટેલિવિઝનની વ્યવસ્થાઓ. હવે તે બાળકો ઓનલાઈન કઈ રીતે ભણી શકે, આ સૌથી મોટો ચર્ચાનો વિષય. અને હવે સવાલ એ થાય છે કે આટલા મોડા સર્વે કરવાનો આખરે મતલબ શું છે? આટલા મોડા સર્વે કરીને હવે સરકાર દ્વારા જે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેનાથી બાળકોને અપાતું શિક્ષણ તેમના માટે કેટલું મહત્વનું સાબિત થઈ શકે અથવા તો કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, આ તમામ બાબતોની ચર્ચા કરવી હિતાવહ છે. એક એવો સમય કે જેનામાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છે, પણ તેમ છતાં બાળકોનું વર્ષ ન બગડે, બાળકોનું ભણતર ન બગડે, તેઓનું શિક્ષણ ન બગડે તે માટેનો પ્રયાસ જે સરકાર દ્વારા કરવામાં આવે છે અને હંમેશા ચર્ચાસ્પદ રહ્યું છે બાળકોનું શિક્ષણ અથવા તો પછી આ શિક્ષણનો મુદ્દો. અને આ ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે. આજનો આપણો વિષય કે ઓનલાઈન શિક્ષણનું જે સર્વેક્ષણ કરવામાં આવ્યું અને તેનામાં જે આંકડાઓ સામે આવ્યા, હવે આ આંકડાઓ દ્વારા રાજ્ય સરકાર આગામી સમયમાં કેવી વ્યવસ્થાઓ આવા બાળકો સુધી પહોંચાડે છે જેમની પાસે નથી સ્માર્ટફોન્સ કે નથી એવા ગેજેટ્સ કે જેમને જેના મારફતે તેઓ ઓનલાઈન ભણતર મેળવી શકે. આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે શિક્ષણવિદ એવા ડોક્ટર કિરીટ જોશી અને શિક્ષક સંદીપ શાહ. આ બંનેનું સ્વાગત. સૌથી પહેલો મારો સવાલ ડોક્ટર કિરીટ આપને કે કોરોના કાળમાં વર્ગખંડને બદલે ઓનલાઈન અપાતું શિક્ષણ, પણ તેમાં હવે જે નવા ખુલાસાઓ સામે આવ્યા છે, જે આંકડાઓ આપણી સામે આવ્યા છે, આપે પણ વાંચ્યું હશે, તો આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે શિક્ષણમાં કોઈ પણ પ્રક્રિયા હોય, ચાહે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા હોય, મૂલ્યાંકન પ્રક્રિયા હોય, પરીક્ષણ પ્રક્રિયા હોય, એના સંશોધનો થતા જ રહેવા જોઈએ. કોરોના કાળ એક કુદરતી આપત્તિ છે, સમગ્ર વિશ્વ એમાં એનો ભોગ બન્યો છે અને એમાંનો આપણો દેશ પણ છે. આપણે શરૂઆતમાં જ કહ્યું કે એમાં આપણને ઓછામાં ઓછું નુકસાન થાય એટલે અનિવાર્ય બાબત હતી અને લોકડાઉન રાખવું પડ્યું, બહુ સાચી વાત હતી. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છેલ્લા બે દશકાથી ધીરે ધીરે વધી રહ્યો છે અને કદાચ આ ઓનલાઈન શિક્ષણ જો કોરોના ન હોત ને તો ક્યારે આવે તે નક્કી નહોતું, હજી પણ લાંબો સમય જાત. પણ હું તો એવું કહું છું કે કુદરતી આપત્તિના કારણે એકાએક ઓનલાઈન શિક્ષણ આવી ગયું અને ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં થતો થઈ ગયો, આ એક હકીકત છે. શિક્ષકોએ પણ એ શીખવું પડ્યું અને શીખવાડતા થઈ ગયા. ભય હતો એ દૂર થઈ ગયો કે મને પણ ટેકનોલોજી આવડી શકે, એવું વાત શિક્ષકોમાં પણ આવી ગઈ, આચાર્યોમાં પણ આવી ગઈ. નો ડાઉટ કે આજે પણ કેટલીક હજુ પણ ટેકનોલોજી વિષયક માહિતી શિક્ષકો અને આચાર્યોને આપવાની જરૂર છે, તેનાથી તાલીમ આપીને એને તૈયાર કરવાની જરૂર છે, પહોંચી શકે. વાત રહી સર્વે અને એના આંકડાની, સર્વે થયો બહુ અભિનંદનની વસ્તુ, થવો જોઈએ, કેટલો સમય જાય એ પણ હકીકત છે. આપણે શરૂઆતથી જોઈ રહ્યા છીએ કે માર્ચમાં લોકડાઉન આવ્યું, થોડા સમય બધું બંધ રહ્યું, પણ ધીરે ધીરે શાળાઓમાં 5%, 10%, 20%, 50% કરતા લગભગ 95%થી વધારે શાળાઓ સુધી ઓનલાઈન શિક્ષણ આવી ગયું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ દૂરદર્શનના માધ્યમથી કે વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ શિક્ષણ આપવા પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રયત્ન એના સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં આપણી પાસે. ઓનલાઈન શિક્ષણ વિકલ્પ નહોતો તો આ એક જ વિકલ્પ હતો, એને આપણે સ્વીકારી લીધો. આ વિકલ્પના ઘણા બધા નકારાત્મક પાસા કરતા હાનિકારક બાબતો હતી એ હું તમને આપણે બધા જાણીએ છીએ. જેમ જેમ અનુભવ થતો રહ્યો એમ એમ આપણે હાનિકારક બાબતો જોવા મળી અને એ હાનિકારક બાબતોના ઉપાયો પણ શાળાઓએ આચાર્યોના માધ્યમથી શિક્ષકોના માધ્યમથી શોધ્યા. શિક્ષણ વિભાગે પણ આના માટે પ્રયત્ન કર્યા અને અનેકવિધ પ્રયત્નો કર્યા. ગામડાના વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં આ દૂરદર્શન નથી પહોંચતું, જ્યાં ટીવી નથી, જ્યાં મોબાઈલ નથી, ત્યાં એમને સાહિત્ય પહોંચાડવા પ્રયત્ન કર્યો. કેટલાક શિક્ષકો વ્યક્તિગત
એક બે જણને મળીને શિક્ષણ આપવા પ્રયત્ન કર્યો છે, પણ અત્યારે જયારે આ માહિતી મળી છે ત્યારે એને અનુરૂપ પણ એ હું એવું ચોક્કસ માનું છું કે રાજ્યના કદાચ ભાગ્યે જ કદાચ 1-2% હું કહી શકું જેને 0% શિક્ષણ ઓનલાઈન મળ્યું હશે અથવા કોઈ લાભ નહીં મળ્યો હોય, કોઈક ઉપાય તો મળ્યો હશે. એટલે અત્યારે જયારે આપણી પાસે સર્વેના અનુસંધાને એક ચોક્કસ આપણી પાસે કોઈક માહિતી મળી છે, તો એ માહિતીના અનુસંધાનમાં આપણે આવા બાળકોને કેવી રીતે ફરી પાછા જે ખૂટેલો સમય અથવા જે શિક્ષણ છૂટી ગયું છે એ આપી શકીએ, એ શિક્ષણ વિભાગે પણ વિચારવું રહ્યું. અને શિક્ષણ વિભાગ આ બાબતમાં જાગૃત છે, શિક્ષણ વિભાગ આના માટે કેટલાક એક્સપર્ટ શિક્ષકો કે આચાર્યોને મળી અને ત્વરિત નિર્ણય લેવો જોઈએ કે આવા કેટલા બાળકો હશે, કયા વિસ્તારમાં હશે અને ત્યાં કેવી રીતે આપણે આ શિક્ષણ આપી શકીએ, આનો ઉપાય શું, તો એ સારી બાબત છે. હું એમ કહીશ કે માધ્યમિક શિક્ષણ બોર્ડે જે યુટ્યુબ મૂક્યું અને હવે તો શિક્ષણ વિભાગે પણ 2-way શિક્ષણ ચાલુ, અત્યાર સુધી નહોતું પણ હવે શિક્ષણ વિભાગે પ્રયત્ન શરૂ કર્યા, બહુ સારી વસ્તુ થઈ. કારણ કે એમને ખ્યાલ આવ્યો કે 2-way હોય તો વધારે સારું 1-way કરતા, એટલે હવે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી શકશે, એના જવાબો પણ મળશે. પણ એ ક્યારે ખ્યાલ આવ્યો કે જયારે આ અનુભવ થયો ત્યારે. અત્યારે ન્યુ નોર્મલમાં હું એમ ચોક્કસ કહીશ કે જે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં આવતા વર્ષો નીકળી જાત એ આ કોરોનાના કારણે બહુ ત્વરિત ધોરણે અમલ થઈ ગયો છે, એની હાનિકારક બાબતો અથવા એની નુકસાનો ની આપણે ટીકા કરવાના બદલે અથવા એનો વિરોધ કરવાના બદલે એને સ્વીકારી એના ઉપાયો શોધવા રહ્યા અને એના ભાગરૂપે જ આજનો સર્વે કહી શકાય. એ સર્વેના પણ ઉપાયો આપણને મળશે અને અત્યારે અમુક ઉપાયો તો છે જ આપણી પાસે, હું એવું વ્યક્તિગત રીતે માનું છું. બિલકુલ. હવે વાત આવે છે કે આપણે ટીકાઓ નહીં પરંતુ જે વાસ્તવિકતા આપણી સામે આવી છે અને આ વાસ્તવિકતા એવી છે કે કદાચ જે બાળકોને શિક્ષણ નથી મળ્યું, માની લો કે જે બાળકો પાસે નથી મોબાઈલ ગેજેટ્સ, અને જે આંકડાઓ જે સરેરાશ આપણે ટકાવારીની વાત કરીએ તો આપ બંનેને હું જણાવીશ કે રાજ્યના માત્ર 57% વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન નથી અને 48% વિદ્યાર્થીઓ એવા છે કે જેમની પાસે ટેલિવિઝનની વ્યવસ્થા નથી. હવે આ ટકાવારી સમગ્ર રાજ્યની છે, આમાં આપણે તમામને નથી આવરી લેતા, પણ આવા વિદ્યાર્થીઓ કે જેમને અત્યારે આપણે માની લઈએ કે આ છેલ્લા 4 મહિનાથી શિક્ષણથી તેઓ વંચિત રહ્યા છે, તેમના માટે જે અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, હવે સવાલ એ થાય છે કે આ અલાયદી વ્યવસ્થાઓ આવા વિદ્યાર્થીઓ માટે કેટલી મદદરૂપ બની રહે. સંદીપભાઈ. બેન, ડોક્ટર કિરીટ સાહેબ જે વાત કરી એ તદ્દન સાચી છે. ભણવામાં અમારે એવું આવતું હતું કે જરૂરિયાત જે છે ને એ શોધખોળની જન્ની છે. તમે બી આ ક્યાંક સાંભળ્યું હશે કે જરૂરિયાત જે છે એ શોધખોળની જન્ની છે. હવે કોરોના કાળમાં એવો સમય આવ્યો કે શાળાઓ કે કોલેજો જે છે એ ખોલી શકાય તેમ ન હતી કે ન બાળકોને ત્યાં આપણે બોલાવી શકીએ તેમ ન હતા. તો એના અનુસંધાનમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ જે છે એની આપણે શરૂઆત કરી. નો ડાઉટ એક વસ્તુ એ સાચી છે કે આખો કન્સેપ્ટ જ નવો હતો, બરાબર. આખી વ્યવસ્થા જે છે નવી, જ્યારે સંપૂર્ણતઃ કોઈ નવી વ્યવસ્થાનો આપણે સ્વીકાર કરીએ અથવા તો કોઈ નવી વ્યવસ્થાથી આપણે શરૂઆત કરીએ તો એની અંદર ઘણા બધા પડકારો આપણને મળવાના. ઓનલાઈન શિક્ષણની અંદર બી ઘણા બધા પડકારો આપણને જોવા મળ્યા, જેમાંનો સૌથી મોટો પડકાર જે છે એ કનેક્ટિવિટીના ઇસ્યુઝ હતા, બરાબર. વ્યક્તિ દીઠ જે તમે જોયું બાળકો, જે પરિવારની અંદર જેટલા બાળકો હોય એટલા સ્માર્ટફોન અવેલેબલ ન હતા, અથવા તો ઘણા પાસે સ્માર્ટફોન જ ન હતા, એક પણ સ્માર્ટફોન જે છે એ પરિવારમાં અવેલેબલ ન હતો. તેમજ બાળકો જે છે આ ઓનલાઈન એજ્યુકેશનના કન્સેપ્ટથી ટેવાલા ન હતા. ઇવન હું એટલું બી કહીશ કદાચ કે શિક્ષકો જે છે, શિક્ષકોની પાસે પણ ઓનલાઈન એજ્યુકેશન જે છે એ કરાવવા માટેની જે કહેવાય ને કે અનુભવની કમી હતી. પણ આમાંના ઘણા બધા પડકારો, જેમ સાહેબે કહ્યું, સાચી વાત કહી, જેમ કે શિક્ષકોએ આ પડકારને સ્વીકાર્યો, તેમણે ઘણી બધી એપ્લિકેશનો યુઝ કરતા શીખ્યા, યુટ્યુબના પ્લેટફોર્મ પર તેઓ ગયા, તે લોકો પોતાના વિડીયો લેક્ચરને વધુ ઇમ્પ્રેસિવ, વધુ ઇફેક્ટિવ કઈ રીતે બનાવી શકીએ તે માટે બી તેમણે પ્રયત્ન કર્યા. તે સિવાય બાળકો જે છે એ પણ ધીરે ધીરે કરતા કરતા ઓનલાઈન એજ્યુકેશનથી ટેવાતા ગયા. પણ આપે જે કીધું એ વાત બી તદ્દન સાચી છે કે આ સર્વેક્ષણ ઉપરથી આપણને એવું બી ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બધી વિષમતાઓ અને ઘણી બધી સમસ્યાઓ આજે પણ આ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણને જોવા મળી રહી છે. જેમ કે જે ઇન્ટિરિયર વિસ્તારમાં કનેક્ટિવિટી જ નથી, અથવા કોઈની પાસે ટેલિવિઝન નથી, અથવા તો ઘણા ગામડાઓ એવા બી છે કે જ્યાં અઠવાડિયાના અમુક દિવસ દરમિયાન વીજ કાપ મૂકવામાં આવે છે, તો એ દરમિયાન બાળકો જે છે એમના ઓનલાઈન લેક્ચર જે છે મિસ થઈ જાય છે, જેની બાળકોની માનસિકતા ઉપર બી વિપરીત અસર પડી શકે છે. તો સાહેબે કીધું એ સાચી વાત છે કે આપણે એક નવી વ્યવસ્થાની શરૂઆત કરી
कदाच कोरोना ना कारणे आपणे बहु जल्दी एने एक्सेप्ट करी लीधी, कदाच आ कुदरती आपत्ति न आयो तो हजी भी घणो बधो समय आने एक्सेप्ट करवामां निकली जाय। पण હવે આ સર્વેક્ષણ દ્વારા જે કઈ મૂલ્યાંકન આપણે કર્યું અને આપણને જે જે ભૂલો ધ્યાનમાં આવી છે અથવા તો જે જે પડકારો હજી પણ આપણે પૂરા કરવાના બાકી છે એ પડકારોને ધ્યાનમાં લઈને ચોક્કસ વ્યક્તિગત આપણે જે કરી શકતા હોય તે તેમજ સરકારશ્રીએ પણ આ વિષય ઉપર ધ્યાન દોરવું જોઈએ અને આ વિષય જે છે આ સમસ્યાઓ જે છે એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ। શિક્ષણ વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે એમાં કોઈ બે મત નથી, પણ હજી બી એની અંદર વધુ એગ્રેસિવલી કામ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર ખરી। બિલકુલ, એટલે કે હજી પણ ઘણું કાર્ય કરવાનું છે, ખાસ આપણે જ્યારે બાળકોના ભણતર અને શિક્ષણની વાત કરીએ છીએ। હવે સવાલ એ થાય છે કે ડૉક્ટર કિરીટ, કે જ્યારે આપણે અમુક વખતે આપણી દિનચર્યામાં ઘણી બાબતોમાં આપણે વિદેશી પદ્ધતિઓને અપનાવીએ છીએ, ત્યારે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, જો કે નવી શિક્ષણ નીતિ હજી અમલમાં મૂકવામાં આવશે ત્યારથી જેટલા ફેરફાર આપણે જોઈશું તે આગામી સમયમાં જોવાની વાત છે, પણ હમણાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે સંદીપભાઈએ કહ્યું એમ કે કદાચ જો કોરોના ન આવ્યો હોત તો હજી પણ શિક્ષણમાં જે ડિજિટલાઇઝેશનનો આપણે ઉપયોગ કરતા થયા છે તેને ઉપયોગમાં લેતા ઘણો સમય લાગી ગયો હોત, પણ હવે કદાચ આપણને એવું અનુભવ થાય છે કે પહેલાથી જ શિક્ષણમાં પણ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ જો કરવામાં આવ્યો હોત, જેમ કે અમુક શાળાઓમાં આજે પણ સ્માર્ટ ક્લાસીસમાં બાળકોને ભણાવવામાં આવે છે, પણ આ જ વ્યવસ્થા ગામડા સ્તરે એટલે કે આંતરિયાળ ગામડા વિસ્તારમાં પણ આવી વ્યવસ્થાઓ જો ઊભી કરવામાં આવી હોત તો ધ્યાનમાં રાખીને અત્યારના જે સરેરાશ આ જે સર્વેક્ષણના આંકડાઓ સામે આવ્યા છે કદાચ તે ઓછા હોત, કાં તો પછી હજી પણ આપણને ફ્રુટફુલ રિઝલ્ટ મળ્યા હોત ઇન ટર્મ્સ ઓફ બાળકોના ભણતર મામલે, આપને શું લાગે છે? આપ જે કહી રહ્યા છો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોત તો, માનનીય પ્રધાનમંત્રી શ્રી આ બાબતમાં બહુ સ્પષ્ટ વાત છે કે ઇન્ડિયાને ડિજિટલાઇઝેશન તરફ લઈ જવા માટે કટિબદ્ધ છે અને આ અંગેની શરૂઆત એમણે 5 વર્ષ પહેલા કરી દીધી છે। આવા અનેક પ્રોજેક્ટો ધીરે ધીરે આપ્યા છે, જ્યારે સમગ્ર ભારતની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય, ગુજરાતમાં કરવું હોય, ત્યારે એના ઘણી બધી શાળાઓ છે, હજારોની સંખ્યામાં છે, ત્યારે ત્યાં પહોંચાડતા એની અંદર ઘણી બધી બાબતો અસર કરતી હોય છે, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આ બધી જ વસ્તુ જોવી પડે। માની લો કે ત્યાં સ્માર્ટ બોર્ડ મૂકી દો, એનાથી કંઈ એ આધુનિક નહીં બની જાય અથવા એનાથી ડિજિટલાઇઝેશન નહીં થાય, એને અસર કરતા તમામ બાબતોની સુવિધાઓ જો ત્યાં ઊભી કરી શકાય પછી આપીએ તો એ લેખે લાગશે। આજે માની લો કે ઘણી વખત એવું બને કે કોમ્પ્યુટર આપણે શાળામાં મૂકી દઈએ અને કોમ્પ્યુટરના શિક્ષકો જ જો શાળામાં ન હોય તો ધૂળ ખાઈને પછી કબાડીમાં કાઢી નાખવા પડે। એનો અર્થ કે કમ્પ્યુટર જ્યારે પ્રોજેક્ટ આપણે જો અમલમાં મૂકીએ શાળામાં તો કોમ્પ્યુટરની ચલાવવા માટે એનું શિક્ષણ આપનાર શિક્ષકો કોણ હશે, એ મળશે કે કેમ, એનો ખર્ચ કેટલો થશે, એના માટે હાર્ડવેર કેટલો ખર્ચ થશે, એના સોફ્ટવેર કયા નાખવા પડશે, બાળકોને કેટલો સમય આપી શકાય, બાળકોને શિક્ષણની સાથે કેવી રીતે સાંકળી શકાય, બધી જ બાબતો જોવી જોઈએ। હવે જોયા વગર એકલા કોમ્પ્યુટર ઉતાવળ કરીને મૂકી દઈએ તો કરોડો રૂપિયાનો વ્યય થઈ જાય, આ વાત ન હોવી જોઈએ। એટલે આપ જે કહી રહ્યા છો એ માનનીય પ્રધાનમંત્રીએ ધીમે ધીમે અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે, શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરો એવી વાત છે। એનો ઉપયોગ કર્યા પછી એનું એપ્લિકેશન કેમ થાય એ અગત્યની વસ્તુ છે। આજે શિક્ષણની નવી નીતિમાં પણ આ જ વાત છે કે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે ખૂબ ઉત્તમ બાબત છે અને જો નવી શિક્ષણ નીતિ નો અમલીકરણ યોગ્ય રીતે થશે અને બહુ જ એમ કહેવાય કે દીર્ઘદ્રષ્ટિ સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે, એના અમલીકરણ માટે જો અત્યારથી કોઈ ચોક્કસ કમિટીઓ દ્વારા, એક્સપર્ટો દ્વારા એની નાની નાની બાબતો કાળજી લેવામાં આવશે કે એનું અમલીકરણ કરવાથી કયા સ્ટેપ ઉપર કઈ અસર થશે, શું એની કેટલો ખર્ચ થશે, કેટલો સમય લાગશે, શિક્ષણ બગડશે કે અટકશે, શિક્ષણના ધ્યેયોને ન્યાય મળશે કે કેમ, ગ્લોબલાઇઝેશનની સાથે આપણો દેશ કદમ મિલાવી શકશે કે કેમ, આ બધી જ બાબતો જોઈને અમલ કરવો પડશે। આ નીતિ તાત્કાલિક 12 મહિનામાં અમલ આવવાની છે એવું નથી, 1-5% જ નીતિ હજી કદાચ 12 મહિના પછી અમલમાં આવે, ધીરે ધીરે અમલીકરણ થાય, પણ જો વાસ્તવમાં અમલીકરણ થાય ને ચોક્કસ નક્કર પગલા લેવામાં આવશે તો 20-21 વર્ષ પછી દેશને ચોક્કસ સારો ફાયદો થશે। એમ આ ગામડાઓની અંદર પણ હવે આજે નવી શિક્ષણ એટલે હાલની જે પરિસ્થિતિ જે ઉભી થઈ એના અંતર્ગત જે ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા તો ટેકનોલોજી ગામડાઓમાં પહોંચે અથવા શિક્ષકો યુટ્યુબનો ઉપયોગ કરતા થાય એના માટે નેટની જરૂર છે, તો નેટ કનેક્ટિવિટી કેમ આપી શકાય એ ગુજરાત સરકારે અને એના શિક્ષણ વિભાગે વિચારવું પડશે અને હવે પછી કરી શકાશે। અગાઉની વાત તો હતી જ નહીં, આ તો એક સમસ્યા આવી છે, એટલે સમસ્યાને હલ કરવા માટે આપણે નાના મોટા પ્રયત્નો દરેક કક્ષાએથી કરવામાં આવ્યા છે,
શિક્ષણ વિભાગે અનેક પ્રયત્નો એમની એમની જેટલી મર્યાદા હતી એને ધ્યાનમાં લઈને દરેક પ્રયત્નો કર્યા છે, પણ હું એવું કહીશ કે ગ્રામ્ય વિસ્તારને હવે ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે. જ્યારે પણ શાળાઓ શરૂ કરવામાં આવે ત્યારે ગ્રામ્ય વિસ્તારથી જ થવી જોઈએ, કારણ કે ત્યાં કોરોનાની અસર થોડી ઓછી પણ છે અને ત્યાં ઓનલાઈન શિક્ષણ મર્યાદામાં જરા મળેલું છે. એટલે શરૂઆત ગ્રામ્ય વિસ્તારની થાય તો એ ઉત્તમ રહેશે એવું પણ હું માનું છું. બિલકુલ, એટલે કે પ્રાથમિકતા આપવાની જરૂર છે હવે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ લેતા બાળકોને, તે પછી નાના ધોરણના બાળકો હોય કે ઉચ્ચ સ્તર શિક્ષણ લેતા બાળકો હોય. હવે સવાલ એ થાય છે સંદીપભાઈ કે જ્યારે કોરોના સમયમાં રાજ્યભરમાં શિક્ષણ એક વિવાદોનું કેન્દ્ર રહ્યું, પછી તે ફી મામલે હોય, શાળાઓ ખોલવા મામલે હોય, પ્રાઇવેટ ટ્યુશન મામલે હોય કે ઘણા બધા એવા કેન્દ્ર સ્થાનો હતા, પણ જે પગલાઓ ભરવામાં આવ્યા છે, અલાયદી વ્યવસ્થાઓ જે આ સર્વેમાં આંકડાઓ આવ્યા અને ગ્રામ્ય સ્તરે જે બાળકો પાસે નથી મોબાઈલ ફોન કે નથી ટેલિવિઝનની વ્યવસ્થા, કે જે બાળકો ડીડી ગિરનાર જોઈને પણ રાજ્ય સરકાર દ્વારા જે અપાતું શિક્ષણ છે તે નથી મેળવી શકતા, તેઓ માટે મહોલ્લા શિક્ષણ અથવા તો પછી ફળિયા શિક્ષણ, બાળ મિત્રની મદદો, મોબાઈલ બેંક કે જેમાં જૂના મોબાઈલ ફોનને દાન લઈને અને આવા જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે તે હવે કરવામાં આવી રહી છે. પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પૂર પાણી વહી ગયા બાદ પાળ બાંધવાની પરિસ્થિતિ સામે આવી છે, તો હવે આ પરિસ્થિતિમાં જે બાળકોનું ઓલરેડી 4 મહિનાનું શિક્ષણ બગડ્યું છે તેના માટે સરકાર દ્વારા કઈ રીતની વ્યવસ્થાઓ કરવાની જરૂર છે? બેન સૌદીભા, તો મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે કે કોરોનાની અંદર આ જે ઓનલાઈન શિક્ષણ છે ને એને આપણે એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સ્વીકારી છે. હું સચોટપણે એટલું તો માની શકું છું કે આ શિક્ષણ વ્યવસ્થાનો ઓનલાઈન જે છે એક ભાગ બની શકશે, પણ આને મુખ્ય પ્રવાહની અંદર આપણે ઓનલાઈન શિક્ષણ જ ક્યારેય બી લાવી શકીશું નહીં, બરાબર? એનો એક ભાગ બની શકશે. હવે જે બાળકો હજી સુધી ઓનલાઈન શિક્ષણ નથી મેળવી શક્યા અથવા તો ઓનલાઈન શિક્ષણની અંદર એ લોકોને સમસ્યા થઈ છે, તો જ્યારે શાળાઓ ખુલે છે ત્યારે આ બાળકો માટે રિવિઝન માટે અલગથી વ્યવસ્થા કરવી, એ કદાચ જરૂર લાગે તો શાળાની અંદર અમુક અમુક બાળકોના ગ્રુપ પાડીને જે લોકોને ઓનલાઈન શિક્ષણ નથી મળ્યું અથવા ડિફિકલ્ટીસ રહી ગઈ છે અથવા કોઈ ટોપિકમાં ખબર નથી પડી, તો એમના માટે નાના નાના ગ્રુપ પાડીને, કારણ કે કોરોના છે એટલે મોટી સંખ્યામાં તો બાળકોને બેસાડી ના શકાય, પણ નાના ગ્રુપ પાડીને બી એ લોકોનું જે એજ્યુકેશન મતલબ કે આગળનું જે કંઈ પણ ચાલી ગયું છે એનું રિવિઝન કરાવવું, એની જે ડિફિકલ્ટીસ છે એ ક્લિયર કરાવી, એ જે તે સ્કૂલોની જવાબદારી છે, સ્કૂલો એના માટે પ્રયત્ન કરવો જોઈએ અને સરકારે પણ એના માટે એક યોગ્ય માર્ગદર્શન જે છે એ સ્કૂલો સુધી પહોંચાડવું જોઈએ. હું ચોક્કસપણે એક વસ્તુ એવું માનું છું કે સરકાર શ્રી દ્વારા સમયાંતરે, જેમ તમે ફીની બાબત ગણો અથવા તો ઓનલાઈન લેક્ચરની બાબત ગણો, પણ સમયાંતરે જે પ્રમાણે રિક્વાયર્ડ માહિતી પહોંચાડવાની હતી એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વિલંબ થયો છે અને એ વિલંબના કારણે થોડા ઘણા નાના મોટા ઇસ્યુઝ પણ આપણને જોવા મળ્યા, પણ હવે હજી પણ આપણી પાસે એવો સમય છે કે પહેલી તકે આ જે બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી ગયા છે અથવા તો એમનું ભણવાનું છૂટી ગયું છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ ચોક્કસથી કરવામાં આવે. તે સિવાય ઓનલાઈન એજ્યુકેશનની અંદર બીજી બી ઘણી બધી વિષમતાઓ જોવા મળી છે. એક બે ઉદાહરણ તમને આપું કે જ્યાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ નથી, જ્યાં સ્માર્ટફોન અવેલેબલ છે, ત્યાં બાળકો કદાચ સ્વયંશિસ્તતા નહીં બતાવી શક્યા. આજે ઘણા બધા પેરેન્ટ્સની મારી પાસે એવી બી કમ્પ્લેન આવે કે સર અમે ઓનલાઈન લેક્ચર માટે બાળકને ફોન લઈ આપ્યો, હવે એ 3-4 કલાક કે 5 કલાક તો ફ્રી ફાયર રમે છે, તો ઓનલાઈન ગેમિંગ જે છે ને એનું બી ક્યાંક ને ક્યાંક બાળકોને આના કારણે લત લાગી રહી છે, જે તરફ બી ક્યાંક કંઈક વિચારવાની જરૂર છે. આમાં ઘણા બધા પાસાઓ છે સંદીપભાઈએ પણ જણાવ્યું તેમ. ડૉક્ટર કિરીટ, આપણે જોયું છે કે સરકાર દ્વારા અમુક અંતરે અને સમયાંતરે જે જાહેરાતો કરવામાં આવી, તે પછી ફી મામલે હોય, ફીમાં ઘટાડાઓ મામલે હોય, સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે કે બાળકોને ઓનલાઈન શિક્ષણ અપાશે, સમયાંતરે આપણે જોયું છે કે રાજ્ય સરકાર દ્વારા અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જાહેરાતો પણ કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ક્યાંક વિવાદ થયો તો ક્યાંક લોકોએ તે માન્યું અને માન રાખીને અને તે દ્રષ્ટિએ અથવા તો તે દિશામાં આગળ વધ્યા, તે પછી વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, શાળા સંચાલકો હોય, XYZ અત્યારે કમિટીની જે રચનાઓ કરવામાં આવે છે તેનામાં શિક્ષણવિદોનો પણ સમાવેશ થાય છે. પણ હવે આમાં બાળકોની માનસિકતા પણ એક મોટું પાસું ભજવી જાય છે, તે છે કે હવે આમાં અમુક બાળકો આપણે એવા લઈએ, સ્પેસિફિક આપણે એવા બાળકોની અત્યારે વાત કરીએ કે જે બાળકોનું શિક્ષણ કદાચ છૂટી ગયું છે અથવા તો કોરોનાના આ સમયમાં કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે તેઓ ભણી નથી શક્યા, હવે તેવા બાળકો માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે ગ્રામ્ય કક્ષાએ,
આપણે માની લો કે મહોલ્લા શિક્ષણ છે અથવા તો પછી જે ફળિયા શિક્ષણની વ્યવસ્થાઓ છે જ્યાં બાળકો સુધી ચોપડીઓ પહોંચાડવાની વાત છે અથવા તો ફળિયામાં શિક્ષણ આપવાની વાત છે, હવે આ વ્યવસ્થાઓ પણ તેમના સુધી પહોંચતા હજી સમય લાગી જશે. આપણે એવું નથી કહેતા કે આજે વાત થઈ અને આવતીકાલે જ આ બાળકો સુધી આ તમામ વ્યવસ્થાઓ પહોંચી જાય. તો હવે બાળકોની માનસિકતા પણ હવે આમાં મોટો એક રોલ પ્લે ભજવે છે, અને તે છે કે હવે આટલા સમયથી બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે તો તેઓ સરળ રીતે આ શિક્ષણ અડેપ્ટ કરી શકશે કે કેમ. બીજું, આમાં રાજ્યનું જે સરેરાશ આપણે શિક્ષણનું સ્તર છે તે કથળવાની ભીતિ ચાલુ વર્ષે તો રહેવાની જ છે. અને હવે જે વાલીઓની વાત છે કે વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે નાના ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમને કદાચ માસ પ્રમોશન આપવામાં આવે ને ચાલુ વર્ષે જે પણ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, કારણ કે બાળક ઘરેથી પરીક્ષા આપે છે. ઘણી વખત વાલીઓ મદદ કરી દેતા હોય છે તો ઘણી વખત બાળક પણ ઘરે ચોરી કરીને પરીક્ષા આપી દે, કારણ કે આવા કિસ્સાઓ સામે આવશે જ, આજે નહીં તો કાલે, અને કદાચ આવા કિસ્સાઓ થઈ પણ રહ્યા છે. તો હવે આવી પરિસ્થિતિમાં જે મૂલ્યાંકન છે તે ઓવરઓલ થવાનું નથી, અને આ મૂલ્યાંકન પણ બાળક જો ચીટિંગ કરીને પરીક્ષા આપે છે તો તેના માટે હાનિકારક છે. તો હવે આમાં શિક્ષણ વિભાગ દ્વારા આગળ કેવા એવા પગલાઓ ભરવામાં આવે કે જેથી કરીને બાળકોના ભણતર માટે અને તેના ભવિષ્ય માટે આ નિર્ણય સકારાત્મક સાબિત થાય. બહુ જ મહત્વની વાત આપે કરી છે બેન. પહેલી વાત કે બાળકોમાં કેટલીક અનીતિઓ આવી, તમે કહો છો આ શબ્દ જ્યારે બોલાય ને ત્યારે મને એક ખૂંચે છે, દુઃખ લાગે છે, ત્યાં જ શિક્ષણનો હાશ થઈ જાય છે. શિક્ષણ એને કહી શકાય કે જે બાળકોનું જીવન ઘડતર કરે. આજનો સમય એવો છે કે વાલી અને શાળા, એટલે કે પરિવાર અને શાળા વચ્ચે એક સેતુ જરૂરી છે, સંબંધ સેતુ. વાલીઓ શાળામાં વિશ્વાસ મૂકીને પોતાના બાળકોને શાળામાં ભણવા મૂકે છે, શાળાઓ પ્રવેશ આપે છે. શાળામાં ભણતા હતા ત્યાં સુધી તો બરોબર છે, બધી જવાબદારી શાળાને આપી દેતા હતા વાલીઓ કે આચાર્ય આમ નથી કરતા, શાળા આમ નથી કરતી, શિક્ષકો આમ નથી કરતા, શિક્ષકે આ કર્યું, બિલકુલ સાચું, હતી ફરિયાદો. આજે વાત એવી બની છે કે બાળકો માતા પિતાના ખોળામાં જ બેસીને અભ્યાસ કરી રહ્યા છે, પણ શાળાના માધ્યમથી બંને કનેક્ટ છે એકબીજાથી. જ્યારે પરીક્ષા, ભલે ઔપચારિક પરીક્ષા છે, સરકારે પણ આ પરીક્ષા લીધી છે, પણ માનસિક એક એમને શાંતિ થાય કે અમારી પરીક્ષા લેવાય છે માટે લીધી છે. એનો આગળ માસ પ્રમોશનમાં કેટલો ઉપયોગ થશે હવે પછી જાહેર થશે, વર્ગ ભરતીના નિયમો પણ બદલાશે કદાચ. પણ આ સમય જે આપે શબ્દ વાપર્યો ને, કેટલાક બાળકો ચોરી કરીને બહુ જ ખૂંચે છે. પેરેન્ટ્સે આ શબ્દને પકડી લેવો જોઈએ કે નહીં, મારું બાળક ચોરી કરે જ નહીં, મારું બાળક પ્રમાણિકતાથી જ પરીક્ષા આપે. હું મારા ઘણા બધા પેરેન્ટ્સના સંપર્કમાં છું જ્યાં કામ કરું છું ત્યાં, અને પેરેન્ટ્સો પ્રત્યેનું મને ગૌરવ છે કે મારા પેરેન્ટ્સે કહે છે મારું બાળક હું દૂર બેઠી હોય તો પણ પ્રમાણિકતાથી જ પરીક્ષા આપે, જેટલા માર્ક્સ આવે એટલા. પણ અમે એને તૈયાર કરીએ છીએ કે બેટા સહેજ પણ જોવાનું, કોઈને પૂછવાનું નહીં. કેટલું સરસ વાત એ પેરેન્ટ્સે કરીને, જો કોઈ પેરેન્ટ્સે જો બાળકને એમ કીધું તમારે જોઈને લખી નાખને, હસતા હસતા પણ જો કીધું હશે ને, હું એમ કહીશ કે પેરેન્ટ્સે મોટું પાપ કર્યું છે. બાળકમાં એક દૂષિત વિચારનું બીજ તમે વાવી દીધું છે અને શિક્ષણને એક દાગ લગાડ્યો છે. શાળા પણ કંઈક ચૂકી છે, શાળાએ પેરેન્ટ્સને મોટિવેશન આપી, આપ પરીક્ષામાં કોઈ મહત્વ ઘટો પેલું ન આંકશો, એનાથી કોઈ તમારું બાળક નપાસ નથી થવાનું, પણ જેટલું આવડે એટલી પરીક્ષા આપજો, જે પ્રમાણે ફાવે એટલું, એ કહેવું જોઈએ. એક વાત મારી આ છે. આના માટે શાળાઓએ નિષ્ણાત કેળવણીકારો દ્વારા પણ કંઈક વાલીઓની મીટિંગમાં સંબોધન કરાવડાવાય, અથવા મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ કરી શકે, સાયકિયાટ્રિક છે, સાયકોલોજીસ્ટ છે, તો એ વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળે, બાળકોને પણ મળે. મારી બીજી વાત, આપ કહો છો કે હવે શું હોવું જોઈએ, તો મારી શિક્ષણ વિભાગને વિનંતી છે, એક અભિનંદન તો આપું જ છું કે એક સરસ કામ કર્યા છે બધા, સરસ વ્યવસ્થાપન ગોઠવ્યું છે, આ મુશ્કેલીમાં પણ શિક્ષણ આપવાનો પ્રયત્ન થયો છે, ઉત્તમ રીતે થયો છે, જેમાં શાળાઓનો સહયોગ પણ ઉત્તમ મળ્યો છે, આચાર્યોએ પણ ઉત્તમ એક કી રોલ ભજવ્યો છે, આચાર્યોએ જે સંકલન કરવામાં સફળ રહ્યા છે. પણ હવે શાળા શરૂ કરવાની હોય તો એની એસઓપી બહુ જ ઝડપથી નક્કી કરવી જોઈએ. એસઓપીમાં ચોક્કસ કમિટી તાત્કાલિક બેસાડી અને લાંબો સમય પસાર કરે, એના બદલે એક બે જણની કમિટી નહીં, 8-10 જણ ભેગા થઈને નાની નાની વાતની ચર્ચા કરે, અભ્યાસક્રમ માટેના તાસ, કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા, કયા સમયે બોલાવવા, પરીક્ષા કેટલી લેવી ને ક્યારે લેવી, પરીક્ષાના પ્રશ્નપત્રોના પ્રરૂપ કેવી રીતે રાખવા, એનો વર્ગભરતીના નિયમો કયા નક્કી કરવા, બધું જ વિચારવું જોઈએ. પણ ભલે માની લે કે આપણે નવેમ્બરના અંતમાં શરૂ કરીએ છીએ કે ડિસેમ્બરમાં શરૂ કરીએ, પણ એમ માનીને પણ એસઓપી તો ફાઇનલ થવી જોઈએ. આશરે એવું કહેવું જોઈએ કે આ સમયે આસપાસ
અગિયાર બારને શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે એવી કઈ જાહેરાત થવી જોઈએ જેથી માનસિક એક તૈયારી રહી શકે. અને મારી બીજી પણ વાત છે કે એની સાથે પરીક્ષાના પ્રશ્નપત્રોની પણ થોડી ઘણી વાતો થવી જોઈએ, પણ એ હવે પછી લાંબા, કારણ કે જોવું પડશે, એના માટે ચોક્કસ સમય આપવો પડે કે ભાઈ કેવા પ્રશ્નો રાખવા, કેટલા રાખવા, ને બધું જો કરી પ્રશ્નપત્રના પરિરૂપ આપવામાં આવે તો પણ એ બાળકો માટે સારું રહેશે. શિક્ષણ જયારે શરૂ કરવા જવું, શાળા શરૂ કરવી હોય તો હું એવું કહીશ કે ગ્રામ્ય વિસ્તારમાંથી કરશો તો ત્યાં વધારે સંખ્યામાં કરી શકીશું આપણે, કારણ કે ત્યાં કોરોનાની અસર બહુ જ ઓછી છે, ત્યાં પ્રદૂષણ નથી, આપણે ત્યાં દૂષિત વાતાવરણ છે અને ગીચ વસ્તીઓ છે. શહેરમાં ધીરે ધીરે કરવી જોઈએ અને મોટા વર્ગોથી ધીમે ધીમે શરૂ કરવી જોઈએ. નાના બાળકોને સૌથી છેલ્લે શાળાઓમાં બોલાવવા જોઈએ એવું માનું છું. પણ નાના બાળકોને જેમ જીસીઆરટી એ આ વર્ષે એક કાર્યક્રમ બહુ સરસ કર્યો હતો, પરિવારનો માળો હુંફાળો, કેટલી સરસ વાત હતી એમાં, વાર્તા, લોક બાળગીત, બાળ વાર્તા, બાળ પ્રવૃત્તિ સરસ મોકલી, ઘણા બધા વાલીઓ એનો લાભ લીધો છે, અત્યારે એમની વેબસાઇટ પણ પડશે. તો આવા કાર્યક્રમો નાના બાળકો માટેના હજુ પણ જીસીઆરટી અને શિક્ષણ વિભાગે મૂકવા જોઈએ, તો એ બાળકો સતત જાગૃત રહેશે, શાળા સાથે સમન્વય થાય, આચાર્યના બાળકોનો વાલીનો સંપર્ક કરતા રહે તો એક સંકલન જળવાશે અને શાળાથી અલિપ્ત નહીં થાય. આવા પગલા જો વિભાગ દ્વારા લેવામાં આવે તો એ ઉત્તમ રહેશે. અને આપના માધ્યમથી આજે ખૂબ ઉત્તમ ચર્ચા થઈ છે માટે આપને પણ હું એક અભિનંદન આપું છું. જી બિલકુલ, આભાર. જો કે ઓનલાઈન શિક્ષણનું જે સર્વેક્ષણ કરવામાં આવ્યું અને જેનામાં આ આંકડાઓ જે સામે આવ્યા છે, આ આંકડાઓ ઉપર હવે સરકાર કાર્યરત છે અને આગામી સમયમાં જે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે વહેલામાં વહેલી તકે એવા વંચિત બાળકો સુધી પહોંચે કે જેમની પાસે નથી સ્માર્ટફોન ગેજેટ્સ અથવા તો પછી કોઈ પણ પ્રકારના એવા ગેજેટ્સની સુવિધાઓ કે જ્યાં ઓનલાઈન શિક્ષણ તેઓ મેળવી શકે, અને ખાસ તો તેઓની માનસિકતામાં બદલાવ આવે કે જેઓ શિક્ષણથી અળગા રહ્યા છે તો હવે તેઓ શિક્ષણ પ્રત્યે કેવો રસ દાખવે છે તે એક મહત્વની બાબત બની રહેશે. પણ તેના માટે શિક્ષણવિદો અને શિક્ષકો વધારે પડતી મહેનત કરીને અને આવા બાળકોને ભણતરની સાથે ફરી એક વખત સમરસ કરી શકે તેવી જ આપણે અત્યારે તો આશા સેવીશું. ડૉક્ટર કિરીટ અને સંદીપજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આપના સરસ મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂક્યા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારા આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.